વેલકમ બેક. પંચમહાલના શહેરાના બોરીયાવી પાસે અકસ્માત સર્જાયો. થાંભલા સાથે બાઇક અથડાતા બે લોકોના મોત થયા. એકને ઈજા પહોંચી છે. સારવાર માટે તેને ગોધરા ખસેડવામાં આવ્યા છે. મૃતકના પરિવારમાં હાલ અકસ્માતની ઘટનાને પગલે ઘેરા શોકની લાગણી છવાઈ છે. સુરતમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં પિતા પુત્રના મોત થયા. ચલથાણ તાતીથૈયા સિંગલ રોડ પર અકસ્માત સર્જાયો, જ્યાં બે બાઇક સામસામે અથડાઈ હતી. મૃતક પિતા પુત્ર પલસાણાના કરારા ગામના નિવાસી છે. બેફામ વાહન ચલાવતા આ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદમાં દારૂનો મોટો જથ્થો પકડાયો. 7 લાખની કિંમતનો 85 પેટી દારૂ પકડાયો છે. સોલાના ફૂડ ફોરેસ્ટ કેફે પાછળથી આ દારૂ પકડાયો. ફૂડ ફોરેસ્ટ કાફેનો મેનેજર પણ તેમાં આરોપી હોવાનું સામે આવ્યું છે. સોલા પોલીસે આ અંગે બે આરોપીને ઝડપ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 4 દિવસથી ધુમ્મસયુક્ત હવામાન છવાયેલું છે. વહેલી સવારથી જ અહીં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળે છે. હાઇવે પર ધુમ્મસથી વાહન ચાલકોને તેને લઈને હાલાકી વેઠવી પડી રહી છે. માવઠાથી બટાકા જીરું સહિતના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. તો અંબાજીનામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ. અંબાજીને જોડતા હાઇવે પર હાલ ભારે ધુમ્મસ છવાયેલું છે. ધુમ્મસને કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. તો ચારે તરફ ધુમ્મસભર્યું વાતાવરણ. એક તરફ માવઠા જેવી પરિસ્થિતિ અને બીજી તરફ ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ, જેને કારણે વાહનોને લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી છે. આગામી 24 કલાક ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ ધુમ્મસયુક્ત વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો અમદાવાદમાં ધુમ્મસ અને ઠંડીનો માહોલ. રિવરફ્રન્ટ પર લોકોની ભીડ જામી ચૂકી છે. રવિવારની રજાના દિવસે લોકોની ભીડ જામી સાયકલિંગ અને મોર્નિંગ વોકનો નજારો અહીં જોવા મળી રહ્યો છે. રિવરફ્રન્ટ પર હાલ અદ્ભુત નજારો, જ્યાં એક તરફ ધુમ્મસભર્યું વાતાવરણ. જો કે લોકો પણ અહીં મોર્નિંગ વોકમાં નીકળી પડ્યા છે. પરંતુ અહીં સવાલ એ છે કે કોરોનાનો કેર હજુ પણ વ્યાપેલો છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરી પોતાની સેહત બનાવવા જઈ રહ્યા છે કે પછી કોરોનાને આમંત્રણ આપવા. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી દિવસોમાં ઠંડીનું જોર છે તે વધશે. પરંતુ આજે રવિવારની રજા અને લોકો મજા લેવા માટે રિવરફ્રન્ટ આવે છે ત્યારે સાયકલિંગ કરતા સૌ લોકો નજરે પડી રહ્યા છે અને સમયનો સદુપયોગ કરી રહ્યા છે. આપણી સાથે લોકો છે, વાત કરીશું. આપ દરરોજ આવો છો કે પછી ઠંડીના? નહીં, દરરોજ અહીંયા અમે 6:30 થી 9 સુધી અહીંયા જઈએ છીએ ડેલી ફિટનેસ માટે. જીમ, સાયકલિંગ, ટ્રાઇસેપ વાયસેપ કસરત બધું ચાલુ રાખે. મારું નામ છે મુનિરભાઈ, 62 યર્સ મારા. જી હું ડેલી સાબરમતીથી અહીં આવું છું ફ્રોમ સાયકલિંગ. ના, એકલો જ, કેમ કે દૂર કુલ ક્લાઇમેટ છે, ફૂલ ઓક્સિજન છે, બહુ જ મજા આવે એક્સરસાઇઝ કરવું. તમામ લોકો છે પોતાને ફિટ રાખવા માટે છે અત્યારે રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચ્યા છે. રિવરફ્રન્ટમાં પણ લોકોની મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે રીતે વાતાવરણમાં પલટો છે તેના કારણે શિયાળુ પાકને તો નુકસાન થઈ રહ્યું છે. પરંતુ અત્યારે જે રીતે રવિવારની રજા છે તેની મજા લેવા અને ફિટનેસ રાખવા માટે તો લોકો છે રિવરફ્રન્ટ ખાતે ઉમટ્યા છે. કેમેરામેન સાગર રબારી સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.